કેમ છો બધા? આજે મારી દીકરીનો બર્થડે છે, તો આજે હું એક એવી વાર્તા લઈને આવી છું જે એને બહુ પ્રિય છે. આ વાર્તા એ નાની હતી ને ત્યારે કેટલાય દિવસો કેટલાય મહિનાઓ સુધી મારી પાસે સાંભળતી. રોજ રાત્રે હું એને આ વાર્તા કહેતી. હું કહેતા નહોતી થાકતી અને સાંભળતા નહોતી થાકતી. હજી પણ એને આ વાર્તા બહુ જ ગમે છે. તો વાર્તા દલા તરવાડી અને વશરામ ભુવાની છે. તમને પણ યાદ આવી ગઈ ને? તમે બહુ જ સાંભળી હશે, બહુ જ વાંચી હશે, પણ આજે મારા મોઢે કહીશ ને તો તમને વધારે મજા આવશે. તો એક હતા દલા તરવાડી. દલા તરવાડીના પત્ની હતા ને, એમને રીંગણા બહુ ભાવતા. તો દલા તરવાડી રોજ એમના માટે રીંગણા લઈ આવતા ખરીદીને અને એમને આપતા અને એ રોજ સરસ શાક બનાવતા. હવે એક દિવસ દલા તરવાડી નીકળ્યા રીંગણા લેવા માટે અને રસ્તામાં જતા હતા ને તો એમને એક વાડી દેખાઈ. એ વાડીમાં એમને સરસ મજાના રીંગણા લટકતા દેખાયા. તો એમણે વિચાર્યું કે અરે વાહ, હું તાજા તાજા રીંગણા લઈ જાઉં તો શાક કેટલું સરસ બને. તો એ તો અંદર ગયા અને એમણે બૂમ પાડી કે ભાઈ કોઈ છે, મને રીંગણા જોઈએ છે થોડા. કોઈએ જવાબ ના આપ્યો. તો દલા તરવાડીને થયું કે કોઈ છે નહીં, પણ કોઈને પૂછ્યા વગર તો કઈ રીતે રીંગણા લેવાય. બહુ સિદ્ધાંતવાદી પાછા. એટલે એમણે બૂમ પાડી, વાડી રે વાડી. વાડી તો ક્યાંથી બોલવાની હતી? તો પોતે જ બોલ્યા, શું કહો છો દલા તરવાડી? અને પાછો પોતે જ જવાબ આપ્યો, હું રીંગણા લઉં વેચા? અને પોતે જ કહી દીધું, હા હા લો ને 10-12. એમ કરીને એમણે તો 10-12 રીંગણા તોડ્યા અને ઘરે આવ્યા અને એમના પત્નીને આપ્યા અને કીધું કે લે શાક બનાવો. તેમના પત્નીએ તો શાક બનાવ્યું અને કીધું, અરે વાહ, આ રીંગણા ક્યાંથી લાવ્યા છો? આવા જ રીંગણા લઈ આવો, બહુ સરસ છે, આ તો મક્ખણ જેવા છે. તો દલા તરવાડી તો કંઈ બોલ્યા નહીં. બીજે દિવસે પાછા ગયા, ફરી પાછા રીંગણા તોડ્યા અને પાછા લઈ આવ્યા અને એમને આપ્યા અને એમણે શાક બનાવ્યું. હવે આવું રોજ થવા માંડ્યું ને તો જે વાડીનો માલિક હતો ને, વશરામ ભુવા, એમને થયું કે મારી વાડીમાંથી રીંગણા ઓછા થાય છે, કોઈક ચોરી જતું લાગે છે. તો એમણે વિચાર્યું કે આજે હું આખો દિવસ વાડીમાં ક્યાંક સંતાઈ રહું તો મને ખબર પડે. તો એક ઝાડીની પાછળ એ સંતાઈ ગયા. હવે દલા તરવાડી એમનો ટાઈમ થયો એટલે આવ્યા. એમણે એમની રીતે બૂમ પાડી અને રીંગણા તોડ્યા. અને જેવા તોડ્યા ને એવું વશરામ ભુવાએ એમને પાછળથી પકડી લીધા અને કીધું, ઓહો તમે છો દલા તરવાડી, તમે રોજ અહીંથી રીંગણા ચોરી જાઓ છો. દલા તરવાડીએ કીધું, હું ચોરી નથી જતો, હું તો વાડીને પૂછીને લઈ જાઉં છું. તો વશરામ ભુવાએ કીધું, એમ તો ચલો હવે મારી પાસે પણ તમારા માટે એક ઉપાય છે. એમણે દલા તરવાડીને બાંધ્યા દોરડાથી અને કૂવાની અંદર લટકાવ્યા. કૂવામાં સરસ પાણી હતું એટલે દલા તરવાડી તો ડૂબકી મારવા માંડ્યા અંદર અને એમને લાગી બીક. એટલે એમણે કીધું કે વશરામ ભુવા મને બહાર કાઢો ને. તો વશરામ ભુવાએ કીધું, હા હા ચોક્કસ. અને એમણે બૂમ પાડી, કૂવા રે કૂવા. કૂવો થોડો બોલવાનો હતો એટલે જાતે જ જવાબ આપ્યો, શું કહો છો વશરામ ભુવા? અને પછી કીધું કે દલા તરવાડીને ડૂબકી ખવડાવું 2-4. અને પછી પોતે જ જવાબ આપ્યો, અરે ખવડાવો ને 10-12. અને એમ કરીને એમણે તો દલા તરવાડીને ડૂબકીઓ ખવડાવવા માંડી. દલા તરવાડી બિચારા બહુ જ ગભરાઈ ગયા. એમણે કીધું વશરામ ભુવાને કે મને માફ કરો વશરામ ભુવા, મારી ભૂલ થઈ ગઈ છે, હું હવેથી ક્યારેય ચોરીને રીંગણા નહીં ખાઉં. તો વશરામ ભુવાએ કીધું કે બરાબર સજા મળી ને, હવે યાદ રહેશે ને? તો દલા તરવાડીએ કીધું કે ચોક્કસ યાદ રહેશે, આ વખતે મને જવા દો, બીજી વાર હું ક્યારેય ચોરી કરીને રીંગણા નહીં લઈ જાઉં. અને પછી દલા તરવાડીને વશરામ ભુવાએ છોડી મૂક્યા. દલા તરવાડી ઘરે ગયા ભીના ભીના અને એમની વહુએ કીધું કે ક્યાં છે રીંગણા? તો દલા તરવાડીએ કીધું કે રીંગણાનું નામ ના લઈશ. તો મજા આવી ને? તો કાલે ફરી પાછી નવી વાર્તા. થેન્ક યુ.